નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી બીબી એન પીબી રપ્રાકન્ય વિદ્યાલયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ નંબર 6 1945 પછીનું વિશ્વ, પહેલા ભાગની અંદર આપણે ત્રણ મુદ્દાઓની ચર્ચા કરી. એક સંયુક્ત રાષ્ટ્રસંઘનું ખતપત્ર, બીજો મુદ્દો હતો એ જ પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનો ઠંડુ યુદ્ધ કારણ અને પરિણામો, એ પરિસ્થિતિ એટલે કે 1945-62, અને જે ત્રીજો મુદ્દો હતો એ હતું લશ્કરી જૂથમાં વહેંચાયેલું વિશ્વ. આ બે મુદ્દાઓ છે, એકબીજા સાથે સંકળાયેલા છે. હવે પછીનો જે મુદ્દો છે એ શસ્ત્રીકરણ, નિઃશસ્ત્રીકરણ, પરમાણુ શસ્ત્રોનું સર્જન અને તેનો ઉપયોગ. હવે જે સમય દરમિયાન 1939-થી 1945 અને 1914-18 બે જે ભયાનક મહામારીમાંથી પસાર થયા પછી જે એક સમય આવ્યો, એટલે કે 1949-1945 સેન્ટો, હોર્સો કરાર અને નાટો, જે કોઈ પ્રકારના આવા શસ્ત્રોને, દારૂગોળા અને બોમ્બને મિસાઇલનો ઉપયોગ થયો, એ પછી સમગ્ર વિશ્વની અંદર જે કોઈ પરિસ્થિતિનો સામનો કરવામાં આવ્યો, એમાંનું જે કોઈ પ્રકારના વિશ્વ સમક્ષ જે પ્રશ્ન હતા, એ ખાસ કરીને વિશ્વના જે સમયના શક્તિશાળી રાષ્ટ્રો હતા, એ શસ્ત્રીકરણની દોડ, એ આંધળી દોડને કારણે ક્યાંક વિશ્વ માટે એક કોઈને કોઈ પ્રકારની એ મુશ્કેલી હતી. એટલે અહીંયા બે મુદ્દાઓ એનો ઉલ્લેખ કરવાનો છે. એક તો પહેલું છે શસ્ત્રીકરણ એટલે શું. હવે જે સમય દરમિયાન, એટલે કે ઠંડા યુદ્ધના તબક્કા દરમિયાન, બંને મહાસત્તાઓ, બંને મહાસત્તાઓ મતલબ એ સમય દરમિયાન અમેરિકા અને રશિયા, અથવા તો રશિયાને બદલે સોવિયત યુનિયન એવું પણ એનો ઉલ્લેખ કરવામાં આવે છે, આ બેય મહાસત્તા પોતાનું પ્રભુત્વ જમાવવા માટે એ કોઈને કોઈ પ્રકારના જે શસ્ત્રોનું ઉત્પાદન કર્યું એને આપણે શસ્ત્રીકરણ એમ કહી શકાય, અથવા તો એ નામના ઉલ્લેખ વગર જો તમારે ઉપયોગ કરવો હોય તો શસ્ત્રીકરણ મતલબ જે દારૂગોળા, બોમ્બ અને મિસાઇલ એમના ઉત્પાદનમાં જે વધારો કરવામાં આવે એને કહેવામાં આવે શસ્ત્રીકરણ. એટલે એ સમય દરમિયાન, એટલે કે ઠંડા યુદ્ધ 1945-થી 1962ના સમય દરમિયાન, એ અમેરિકા અને રશિયા જે એમને પરમાણુ બોમ્બ ને મિસાઇલો યુદ્ધ માટેની જે સામગ્રીનું ઉત્પાદન કર્યું એ ક્યાંક વિશ્વ માટે એ કોઈને કોઈ પ્રકારની એ મુશ્કેલીનો સામનો કર્યો હતો. હવે એ સમય દરમિયાન અમેરિકાએ એક એવું સૌથી ઘાતક જે આપણે પરમાણુ બોમ્બ કહી શકાય એ 1945ની અંદર જાપાન ઉપર જે પરીક્ષણ કર્યું, જે કોઈ પ્રકારની મુશ્કેલીઓ થઈ, એમના જે બે શહેરો ઉપર અસરો થઈ, હિરોશિમા અને નાગાસાકી, કે જે સમગ્ર વિશ્વ માટે એ ક્યાંક ને ક્યાંક એ મુશ્કેલી હતું. અને જો આ જ સમય આવનાર વર્ષોની અંદર રહેશે તો ક્યાંક ને ક્યાંક વિશ્વના જે કોઈ દેશો હતા એના માટે ઘણું બધું મુશ્કેલ હતું. અને આ બે જે શહેરો છે, હિરોશિમા અને નાગાસાકી, એમની ઉપર જે ભયાનક અસરો થઈ એ વિશ્વ માટે ઘણી બધી ચિંતાજનક હતું, અને એમની જે ઘણા બધા વર્ષો સુધી એ અસરો છે એ પણ જોવા મળી હતી. હવે એ સમય દરમિયાન મહાસત્તાઓ, એટલે કે બ્રિટને પણ ક્યાંક ને ક્યાંક પોતાના શસ્ત્રો વિકસાવી, કારણ કે એક અમેરિકાએ પોતાનું જે જાપાન ઉપર જે કોઈ પ્રકારનો બોમ્બ માર્યો કર્યો, એ પછી વિશ્વના જે કોઈ રાષ્ટ્રો હતા એ દરેક રાષ્ટ્રો પોતપોતાની શક્તિ પ્રમાણે એ ક્યાંક ને ક્યાંક એ પરીક્ષણો કરી અને વિશ્વને પોતાની જે તાકાત છે યુદ્ધ બાબતની, શસ્ત્રો બાબતની, એ ક્યાંક ને ક્યાંક બતાવવા માટેના પ્રયત્ન કર્યા. અને એ સમય દરમિયાન વિશ્વના જે કોઈ આવા શક્તિશાળી રાષ્ટ્ર હતા, પછી અમેરિકા હોય, રશિયા હોય, જર્મની હોય કે અન્ય કોઈ દેશો હોય, એમને પોતાની શસ્ત્રોની તાકાત બતાવવા માટે ક્યાંક ને ક્યાંક એ વિશ્વ સમક્ષ છે એ મુશ્કેલીનો સામનો કર્યો. હવે એ સમય દરમિયાન જે આપણા પાંચ એ રાષ્ટ્રો હતા પરમાણુ શસ્ત્રોની ઘાતકતા બતાવવા માટેના, હજારો કિલોમીટર છે એ ક્યાંક ને ક્યાંક માનવ સમુદાયને નુકસાન કરતું હતું. કહેવાનો મતલબ, જે શસ્ત્રીકરણની આંધળી દોટ હતી એ વિશ્વ માટે અને માનવજાત માટે ક્યાંક ને ક્યાંક ખતરારૂપ હતી, અને એને કારણે વિશ્વમાં એક સમય એવો આવ્યો કે આ શસ્ત્રીકરણની જે આંધળી દોટ છે એ માનવ સમુદાય માટે ઘણું બધું નુકસાનકારક છે. હવે આમાંથી પાછા વળી અને જે માનવની સામાન્ય જરૂરિયાતો છે એ પૂર્ણ થાય તો જ એ રાષ્ટ્રનો વિકાસ થશે. એટલે એ શસ્ત્રીકરણની આંધળી દોટ એ વિશ્વ માટે ક્યાંક ને ક્યાંક એ નુકસાનકારક સાબિત થઈ, જેને કારણે વિશ્વના જે તે સમયના રાષ્ટ્રો હતા એને ક્યાંક ને ક્યાંક નિઃશસ્ત્રીકરણની એ પહેલ કરી. અહીંયા બે વચ્ચેનો
જે શબ્દો છે એ ખાસ જોજો. નિઃશસ્ત્રીકરણ મતલબ એમના ઉત્પાદનમાં એ ઘટાડો કરો. શસ્ત્રીકરણ એટલે જે તે સમય દરમિયાન વિશ્વના જે કોઈ રાષ્ટ્રો હતા, અમેરિકા, રશિયા, જાપાન કે અન્ય કોઈ રાષ્ટ્રો, એમની જે આંધળી દોટ હતી. તમારે કદાચ પરીક્ષાની અંદર એક માર્કમાં પ્રશ્ન પૂછાય કે શસ્ત્રીકરણ એટલે શું, તો શસ્ત્રીકરણ એટલે યુદ્ધ સામગ્રીને લગતા કોઈ પણ, પછી એ મિસાઇલ હોય, બોમ્બ હોય, એ ઉત્પાદનમાં વધારો કરવો, એને કહેવામાં આવે શસ્ત્રીકરણ. પણ વિશ્વના જે કોઈ દેશો હતા એમને ક્યાંક ને ક્યાંક ખ્યાલ આવ્યો કે ભાઈ આ માનવજાત માટે ઘણું બધું નુકસાનકારક છે, અને એ પછીનું જે નિઃશસ્ત્રીકરણ કરવામાં આવ્યું કે વિશ્વના જે કોઈ આવા શક્તિશાળી દેશો છે એ શસ્ત્રના ઉત્પાદનમાં ઘટાડો કરવો, એને કહેવામાં આવે નિઃશસ્ત્રીકરણ. હવે એ સમય દરમિયાન 1961-62માં જે ક્યુબાની અંદર કટોકટીની જે કોઈ પરિસ્થિતિનો સામનો કર્યો, એ પછી અમેરિકા, સોવિયત યુનિયન અને બ્રિટને પણ શસ્ત્રોનું દિશામાં કંઈક ને કંઈક એ નિયંત્રણ કરવું અથવા તો એમના ઉત્પાદનમાં કંઈક અંકુશ મૂકવો, એ પ્રકારની પહેલ કરી અને વિશ્વ છે એમાં કંઈક આગળ પડતો ભાગ આવ્યો. એટલે કે 1961-62ની અંદર વિશ્વના જે કોઈ શક્તિશાળી રાષ્ટ્રો હતા એ સમય દરમિયાન એમને પણ નિઃશસ્ત્રીકરણની પહેલ કરી અને વિશ્વની અંદર જે કોઈ માનવ સમુદાય છે એ માનવ સમયની જે કોઈ જરૂરિયાતો છે, એમને અન્ન હોય, વસ્ત્ર હોય કે આવાસ હોય કે રોજગારી, એ જો પૂરતા પ્રમાણમાં મળી રહેશે તો એ માનવ સમુદાય માટે ક્યાંક ને ક્યાંક વિકાસ આગળ જશે. એટલે કહેવાનો મતલબ નિઃશસ્ત્રીકરણ એટલે કે શસ્ત્રના ઉત્પાદનમાં ઘટાડો કરવો. અને એ 1961-62ની અંદર જે કોઈ પરિસ્થિતિનો સામનો કર્યો એમની અંદર ક્યાંક ને ક્યાંક એનો અનુભવ થયો હતો. હવે એ સમય દરમિયાનની જે બે મહાસત્તાઓ હતી, અમેરિકા અને રશિયા, એ વચ્ચે જે ઠંડા યુદ્ધની તીવ્રતામાં ઓછું થયું, ક્યાંક ને ક્યાંક સંબંધની અંદર સુધારો કર્યો. આપણે પહેલાં લેક્ચરની અંદર ચર્ચા કરી ભાઈ ઠંડા યુદ્ધની પરિસ્થિતિ શું, તો કે એકબીજા રાષ્ટ્રો ઉપર વિશ્વાસ નહોતો, તંગ પરિસ્થિતિ હતી, અને એને કારણે 1945માં જે સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ, ભલે એ સમય દરમિયાન ત્રીજું વિશ્વયુદ્ધ ન બન્યું એ એમને આભારી છે, પણ 1945થી 1962નો સમય આવ્યો એ વિશ્વના દરેક રાષ્ટ્રો માટે ક્યાંક ને ક્યાંક ઠંડા યુદ્ધની પરિસ્થિતિ, એટલે એ સમય દરમિયાન ક્યાંક ને ક્યાંક પણ મુશ્કેલીનો સામનો કર્યો, અને વિશ્વના દરેક દેશોએ ક્યાંક ને ક્યાંક એમનું એ ઘટાડો કરી શસ્ત્રોની અંદર, અને વિશ્વને ક્યાંક પહેલ કરી અને એનું નિઃશસ્ત્રીકરણ કર્યું. હવે જ્યાં સુધી એ સંપૂર્ણ નિઃશસ્ત્રીકરણ નહીં થાય ત્યાં સુધી વિશ્વ પરમાણુ શસ્ત્રના જોખમમાંથી મુક્ત ન બને. હવે જે તે સમય દરમિયાન યુદ્ધની જે કોઈ સામગ્રી હતી એ સંપૂર્ણપણે નિઃશસ્ત્રીકરણ ન થાય તો એ વિશ્વ છે એ ભયમાંથી મુક્ત ન થાય. એટલે આ રીતે સમગ્ર વિશ્વના જે કોઈ પ્રકારની પરિસ્થિતિ આવી, કારણ કે આપણે અહીંયા પાઠના મુદ્દાની અંદર છે કે ભાઈ 1945 પછી સમગ્ર વિશ્વની અંદર કઈ એવી ઘટનાઓ બની, તો આ પણ એ ખૂબ જ અગત્યની હતી કે ભાઈ જે કોઈ પ્રકારના શસ્ત્રો, દારૂગોળા, બોમ્બ ને મિસાઇલોનું ઉત્પાદન કર્યું એ વિશ્વ માટે ક્યાંક ને ક્યાંક નુકસાનકારક હતું. એટલે એ શસ્ત્રીકરણ અને નિઃશસ્ત્રીકરણ. હવે જે કોઈ આવા પરમાણુ શસ્ત્રોનું સર્જન થયું અને એનો ઉપયોગ થયો એ પણ ક્યાંક ને ક્યાંક આપણે એમની ભયાનકતા જોઈ કે ભાઈ જે હિરોશિમા અને નાગાસાકી છે એમના ઘણા બધા વર્ષો સુધી એ દેશ ઉપર ક્યાંક ને ક્યાંક એમની અસર રહી હતી. એટલે એ મુદ્દો પણ છે કે 1945ની અંદર એ જે કોઈ પ્રકારના એ સમયના રાષ્ટ્રો હતા, પછી અમેરિકા હોય, રશિયા હોય, સોવિયત યુનિયન હોય કે જર્મની હોય કે જાપાન હોય, એ સમયના દરેક રાષ્ટ્રોએ કોઈ ને કોઈ રીતે એ આમાંથી મુક્ત થાય અને માનવ સમુદાયને, એકબીજાને, વિશ્વ એક કુટુંબને એ રીતે ક્યાંક ને ક્યાંક ઉપયોગી થાય એટલા માટે એમની અંદર છે એ પણ નિયંત્રણ લાવી શક્યા હતા. એના પછીનો જે છે સ્વતંત્ર રાષ્ટ્રના ઉદયો, અહીંયા તમારે બે વિભાગોની અંદર વહેંચવામાં આવ્યા છે. એક છે એશિયાની અંદર સ્વતંત્ર રાષ્ટ્રનો ઉદ્ભવ, આપણે જે 1945માં બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું એ સમય દરમિયાન એશિયાના ઘણા બધા રાષ્ટ્રો એવા હતા કે જે અન્ય કોઈ ને કોઈ વિદેશી પ્રજાના એ ગુલામ હતા. ખાસ કરીને આપણે ભારતની ચર્ચા કરીએ કે 15 ઓગસ્ટ 1947 એ ભારત દેશ આઝાદ થયો, એમાંથી પ્રેરણા લઈને અન્ય જે કોઈ રાષ્ટ્રો હતા, તમારે કદાચ પરીક્ષાની અંદર એક બે માર્કની અંદર એ પ્રશ્ન પૂછાઈ શકે કે શ્રીલંકા, ઇન્ડોનેશિયા અને ભારત, એશિયાના જે કોઈ આ રાષ્ટ્રો છે એ રાષ્ટ્રોની સ્વતંત્રતા ક્યારે મળી, ઘણી વખત ભારતનું પૂછાય તો આપણે એ ખ્યાલ જ હોય કે 15 ઓગસ્ટ 1947
એ એશિયાનો મોટા મોટો દેશ અને આપણે અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયા, બ્રિટિશરોની જે નીતિઓ હતી ભાગલા પાડો અને રાજ કરો એ પરિસ્થિતિ આપણે 1857ના સંગ્રામથી શરૂઆત કરી અને 1945માં જે આપણે સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું, પછી ભલે કદાચ ભારતને જે કોઈ પ્રકારની સમસ્યાનો સામનો કર્યો, ભારત અને પાકિસ્તાને બે સ્વતંત્ર રાષ્ટ્ર અસ્તિત્વમાં આવ્યા, પણ કહેવાનો મતલબ એશિયાના જે કોઈ રાષ્ટ્રો હતા એ રાષ્ટ્રો છે એ 1945 પછી. આ ખાસ યાદ રાખજો કે 1945 પછી વિશ્વની અંદર કઈ એવી ઘટનાઓ બની એ આપણે આ પાઠની અંદર ખાસ અગત્યના મુદ્દા છે. એટલે એમાંનું સૌથી પહેલું કે 15 ઓગસ્ટ 1947માં એ ભારત દેશ સ્વતંત્ર બન્યો. હવે આ રાષ્ટ્રોમાંથી કોઈને કોઈ પ્રકારની આઝાદી મેળવવા માટે સંઘર્ષો કરવામાં આવ્યા હતા અને એ સંઘર્ષમાંથી અથવા તો એમાંથી પ્રેરણા લઈ અને એ સમય દરમિયાન શ્રીલંકા 1948માં, આ ખાસ યાદ રાખજો બધા, ઘણી વખત પરીક્ષાની અંદર ખાલી જગ્યા કે ખરા ખોટાની અંદર ક્યાંક ને ક્યાંક પૂછાય, 1948ની અંદર શ્રીલંકા, 1949માં ઇન્ડોનેશિયા. કહેવાનો મતલબ 1945 પછી જે એશિયાઈ રાષ્ટ્રો હતા એમને કોઈને કોઈ વિદેશી પ્રજા એ ગુલામ અથવા તો એમની ઉપર એ વર્ચસ્વ હતું અને એ લાંબી લડાઈઓને સંઘર્ષ થયા પછી એ દરેક રાષ્ટ્રો છે એ સ્વતંત્ર બન્યા હતા. એ જ રીતે આફ્રિકાની અંદર પણ એશિયાની અંદર જે કોઈ પ્રકારની એ પરિસ્થિતિનો સામનો કર્યા પછી અને બીજા વિશ્વયુદ્ધની પરાધીનતા પછી જે કોઈ પ્રકારના એ પરિણામો આવ્યા, જે કોઈ પ્રકારની એ મુશ્કેલીઓ આવી, એમાંથી પણ આફ્રિકન જે દેશો હતા એ દેશો પણ કોઈને કોઈ પ્રકારની જે સ્વતંત્ર ચળવળો ચલાવી અને એમને પણ એ પરિણામ ભોગવી અને એ આફ્રિકન દેશો હતા. ખાસ કરીને એ તમારે આંકડાકીય માહિતી આપી, 1951 થી 1966 સુધીના 16 વર્ષના સમય દરમિયાન આશરે આફ્રિકાના 40 જેટલા જે કોઈ પ્રકારના એ રાષ્ટ્રો હતા એ રાષ્ટ્રો છે એ સ્વતંત્ર બન્યા અને વિશ્વને એ કંઈક પ્રેરણારૂપ થયું. એટલે આ બે મુદ્દાઓ મોટા પ્રશ્નની અંદર ક્યારેય નથી પૂછાતા, પણ એક માર્કની અંદર એ અવારનવાર પ્રશ્ન પૂછાય છે. ખાસ કરીને એમાં એશિયાઈ જે દેશો છે, અહીંયા કોઈ આફ્રિકાની અંદર કોઈ રાષ્ટ્રનો ઉલ્લેખ નથી કર્યો, પણ આ જે એકવાર ખાસ યાદ રાખજો, ભારત 1947, શ્રીલંકા 1948 અને ઇન્ડોનેશિયા 1949માં અવારનવાર એક માર્કના પ્રશ્નોમાં પૂછાય છે, એટલે ખાસ ધ્યાન રાખજો. અને એ પછી આફ્રિકાના જે 1951 થી 1966ના સમય દરમિયાન જે કોઈ પ્રકારની એ સ્વતંત્રતાની લડતો ચાલી અને 40 જેટલા એ નાના મોટા એમના પ્રાંત હતા, ગુલામ હતા, એ પણ ક્યાંક ને ક્યાંક એ પરિસ્થિતિનો સામનો કરી અને સ્વતંત્રતા મેળવી હતી. એના પછીનો જે મુદ્દો છે એ અવારનવાર બે માર્કના પ્રશ્નની અંદર એ પ્રશ્ન પૂછાય છે કે બિન જોડાણવાદની નીતિ. હવે આપણે પાઠની શરૂઆત કરી ત્યારે એ મુદ્દાની ચર્ચા કરી હતી કે ભાઈ 1945 અને 1962નો સમય એ જે એક તબક્કા તરીકે, એક યુદ્ધના સમય તરીકે આપણે જેને પ્રચલિત ઠંડુ યુદ્ધ, હવે એ સમય દરમિયાન તમારે કદાચ પ્રશ્ન પૂછાય એમાંથી કે બિન જોડાણવાદી નીતિ એટલે શું. આ ખાસ યાદ રાખજો, હવે એ સમય દરમિયાન વિશ્વની અંદર બે મહાસત્તાની અંદર વેચાયેલું હતું, ખાસ યાદ રાખજો, અમેરિકા અને રશિયા. એ દરેક રાષ્ટ્રોને પોતાના જોડાણ કરી અને પોતાની શક્તિને બતાવવા માટે, પોતાની જે લશ્કરી તાકાત છે એનો વધારે વધારે વિકાસ થાય, એ રાષ્ટ્ર વધારે શક્તિશાળી બને એ માટે એમને જોડાણવાદની નીતિ અપનાવી. હવે આપણે અહીંયા આપણા ભારત દેશની વાત કરીએ તો કોઈ પણ એક રાષ્ટ્રમાં જ્યારે જોડાય ત્યારે અન્ય રાષ્ટ્રને કોઈને કોઈ પ્રકારનું એ મુશ્કેલીનો સામનો કરવામાં આવે. એટલે આપણા જે પહેલા વડાપ્રધાન, 1947માં ભારત દેશ આઝાદ થયો અને પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ બિન જોડાણવાદી નીતિ અપનાવી. એમને ખ્યાલ હતો કોઈ પણ એક રાષ્ટ્ર સાથે આપણે જો જોડાશું તો અન્ય રાષ્ટ્ર માટે પણ કોઈને કોઈ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડશે. એટલે બેને સમાન નીતિ અપનાવી, કોઈ પણ રાષ્ટ્ર સાથે ન જોડાય, આને કહેવામાં આવે બિન જોડાણવાદી. આપણે ખ્યાલ છે કે 1947 પછી જે આપણે બિન જોડાણવાદી નીતિ અપનાવી અને એ અમેરિકાને ક્યાંક ને ક્યાંક પસંદ ન આવ્યું અને જે આપણા ભારત અને પાકિસ્તાનના ભાગલા થયા અને જે એમને નીતિઓ અપનાવી આપણા માટે ક્યાંક ને ક્યાંક મુશ્કેલીઓ હતી. કદાચ એ રશિયાને પસંદ હતું અને આજ દિન સુધી કે જ્યારથી આપણે સ્વતંત્ર બન્યા અને આજ દિન સુધી ભારત અને રશિયાની જે મિત્રતા છે એમનું જો કોઈ ખાસ કારણ હોય તો જ્યારે પણ જરૂરિયાત હતી ત્યારે રશિયા અને ભારત એકબીજાને મદદરૂપ થયા છે. એટલે જે અમેરિકાને પસંદ ન આવ્યું બિન જોડાણવાદી નીતિ અપનાવી,
એને કારણે પણ એ બે રાષ્ટ્રો વચ્ચે મુશ્કેલી થઈ હતી. એટલે ખાસ યાદ રાખજો, તમારે બે માર્કની અંદર પ્રશ્ન પૂછાશે કે બિન જોડાણવાદી ચળવળ એટલે શું, અથવા તો બિન જોડાણવાદી નીતિ એટલે શું. કોઈ પણ એક સત્તા જૂથમાં ન જોડાય અને બે માટે સમાન નીતિ રાખવામાં આવે એને કહેવામાં આવે છે બિન જોડાણવાદી ચળવળની નીતિ. અને એ ભારત દેશે અપનાવેલી હતી, જે તે સમયના આપણા વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ એ નીતિ છે એ અપનાવેલી હતી. એટલે કહેવાનો મતલબ, જે તે સમય દરમિયાન એ પરિસ્થિતિઓ, એ પરિસ્થિતિનો વિશ્વએ સામનો કરી અને એ પ્રકારનું એ કામગીરી કરેલ હતી. ચાલો અહીંયા આપણે આજે એ ત્રણ મુદ્દાઓની ચર્ચા કરીએ છીએ. આગળના નેક્સ્ટ લેક્ચરની અંદર જર્મનીનું એકીકરણ, વિશ્વના જે કોઈ રાષ્ટ્રો છે એમની સાથેના આપણા સંબંધો, અને જે કોઈ પ્રકારનો એ સામનો કરવામાં આવેલો તો એ સામનો, અને એશિયાઈ રાષ્ટ્રો અને વિશ્વના અન્ય દેશો સાથે એ ભારતને કેવા પ્રકારના એ સંબંધો હતા એમની ચર્ચા આવે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. પણ પરીક્ષાની દ્રષ્ટિએ જે અગત્યનું છે એ આપણે ચર્ચા કરી કે આફ્રિકન અને એશિયાઈ સ્વતંત્ર દેશો, બિનજોડાણવાદી ચળવળો અને શસ્ત્રીકરણ અને નિઃશસ્ત્રીકરણ. અવારનવાર પરીક્ષાની અંદર એક એક માર્કના પ્રશ્ન આ ટોપિકમાંથી પૂછાયેલા છે. અને બીજો જે મુદ્દો હતો એ ઠંડા યુદ્ધના કારણો અને પરિણામો. હજી ખાસ એક વખત યાદ રાખજો, શસ્ત્રીકરણ એટલે શસ્ત્રના ઉત્પાદનમાં જે યુદ્ધની સામગ્રી છે એમનો વધારો કરવો, નિઃશસ્ત્રીકરણ એટલે વિશ્વના જે કોઈ રાષ્ટ્રો હતા એમની અંદર ઘટાડો કરવો. કારણ કે જોઈએ છે વિશ્વ આખું ક્યાંક ને ક્યાંક એ ભયમાં ન મૂકાય એ માટે. અને આગળ જે કોઈ આપણા એશિયાઈ રાષ્ટ્રો અને આફ્રિકન રાષ્ટ્રો, એમાં ખાસ કરીને ભારત, ઇન્ડોનેશિયા અને શ્રીલંકા, 1947માં ભારત, 1948માં ઇન્ડોનેશિયા અને 1948માં શ્રીલંકા, એટલે અને બીજું એક 40 જે નાના મોટા પ્રાંતો હતા આફ્રિકાના, એ પણ 51-66ની અંદર એ સ્વતંત્ર બન્યા. એટલે આ ખાસ અને બિનજોડાણવાદી અવારનવાર બે માર્કની અંદર પ્રશ્ન પૂછાય, બે માટે જે તટસ્થ નીતિ અપનાવવા આવે એને કહેવામાં આવે છે બિનજોડાણવાદી નીતિ. ચાલો આટલું રાખી, આગળ પછી હવે જર્મનીના ભાગલા અને અન્ય રાષ્ટ્રો સાથેના જે સંબંધો હતા એમની ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરશું. થેન્ક યુ.